गुजरात सरकार महिला ने बाल विकास विभाग द्वारा गरीब लाभार्थी महिला ना बाळकना जन्म पहला 270 दिवस अने बाळकना जन्म बाद 730 दिवस माटे बाळक अने माताना तंदुरस्त शरीर अने आरोग्य माटे सरकार तरफथी 2 किलो चना 1 किलो तुवेर दाळ अने 1 लीटर कादळ तेल आपवानी मुख्यमंत्री मातृशक्ति योजना बहार पाडेल छे। परंतु आंगणवाड़ी केन्द्रमांथी समयसर पुरवठो मळतो नथी। अत्यारे सप्टेम्बरना एंडमां મે અને જૂન માસનો પુરવઠો આપવામાં આવેલ છે, જેમાં તુવેરની દાળમાં ધનેરિયા જેવા જીવાતો હોવાથી દાળ પાવડર બની ગયેલ જોવા મળી રહી છે। આવો ખોરાક દેશના નવી ઉછરતી પેઢીને કેટલી તંદુરસ્ત થાય તે જોઈ શકાય છે। સરકાર તરફથી અભિગમ છે કે 1000 દિવસમાં બાળક અને બાળકની માતા તંદુરસ્ત બને અને યુવાધન આવનારી પેઢી માટે સશક્ત બને તે હિસાબે પ્રોટીનવાળો ખોરાક આપવાનો હોય છે। પરંતુ સરકાર તરફથી આવો બગડેલો જીવાતવાળો માલ આપી નવી પેઢીનું અપમાન થતું જોવા મળી રહ્યું છે। પુરવઠા વિભાગ દ્વારા જીવાતવાળો સડી ગયેલો પુરવઠો અપાતા આ બાબતે આંગણવાડીની ગરીબ લાભાર્થી બહેનોમાં રોષ જોવા મળ્યો હતો। ગુજરાત સરકાર મુખ્યમંત્રી વિભાગમાંથી તપાસ જરૂરી છે। સમયસર માલ મળતો નથી અને મળે છે ત્યારે આવો જીવાતવાળો બગડેલો મળી રહે છે અને ગરીબ લાભાર્થીની મજબૂરીથી પુરવઠો લેવા મજબૂર બને છે। જો કે આ બાબતે સ્થાનિક સુપરવાઇઝરને ફોન પર રજૂઆત કરતા જણાવેલ હતું કે ખરા પુરવઠો આવે તો કંટ્રોલમાંથી ઉપાડવો નહીં, જેથી માલ પરત જાય તેવું આંગણવાડી બહેનોને સૂચના આપેલ છે, છતાંય પુરવઠો ઉપાડે તો અમે શું કરીએ તેવા ઉડાઉ જવાબો પણ મળે છે। સરકાર તરફથી સગર્ભા બહેનો માટે જે અનાજ આવે છે, અનાજમાં ચણા મળે છે, તુવેરની દાળ મળે અને તેલ મળે, એમાં એ ટાઈમસર નથી મળતું, એ લેટ જ મળતું હોય, જ્યારે જ લેવા જઈએ ત્યારે આવતું જ નથી, અને આવે ત્યારે બહુ મોડું આવે, અને એ આવે ત્યારે કો તો ચણા બગડેલા હોય, કો તો તુવેરની દાળ બગડેલી હોય, કંઈક ખરાબ જ હોય છે। બાળકો માટે ખાવાનું આવે અને બગડેલું હોય તો બાળકોની માતા ખાશે તો એનો વિકાસ ક્યારે થશે? અનાજ આપે સરકાર ટાઈમસર આપતી નથી બરાબર, અને આપે ત્યારે બગડેલું થાય તો બગડે પછી આપે તો એ પહેલાં મહિને ટાઈમસર આપતી હોય તો બરાબર ને? બાળકોને હવે 5મા મહિના જે અનાજ હતું એમને 9મા મહિનામાં આપી બરાબર, 9મા મહિનામાં ત્યારે તુવેરની દાળ સાવ સડી ગઈ હતી, એનો લોટ થઈ ગયો, હવે એ દાળ લાવી અમે ખોલ્યો તો લોટ થયેલી દાળ અમારે કઈ રીતે ખવડાવી? એમાં એકદમ જીવા ઝીણે લોટ થઈ ગયો, ધનેરિયા સખત ધનેરિયા થઈ ગયા બરાબર, એ ખાવામાં હવે એમને છોકરાને ખવડાવવું કઈ રીતે? અમારે માં પણ ના ખાઈ શકે ને છોકરું ખાઈ શકે, અમને દેખીને જ બહાર નાખવાનું મન થઈ જાય।